करिए तो आणंदना बोरसतनी आ घटना सामे आवी छे। बे जूथ वच्चे पत्थरमारो थयो छे। पोलीसे 50 टीयर गेसना सेल छोड्या छे। परिस्थितिने काबूमां लेवा पोलीस काफलो तैनात करी देवामां आव्यो छे। पोलीसे 50 टीयर गेसना सेल छोड्या छे। पोलीसे 30 रबर बुलेट फायर कर्या हता। महत्वनुं छे के आणंदना बोरसतमां बे जूथ वच्चे पत्थरमारानी घटना सामे आवी छे। आणंदना बोरसतमां शनिवारे मोडी रात्रिना 1 वाग्यानी आसपास ब्राह्मणवाड़ा विस्तार में बे कोम वच्चे पत्थरमारो थयो हतो, जेना कारणे परिस्थिति भयानक तंग बनी हती। आ पत्थरमारो आश्रे 2 कलाक जेटलो चाल्यो हतो। आ पत्थरमारानी स्थितिने नियंत्रण में लेवा स्थानिक पोलीस द्वारा 50 टीयर गैस छोड़वानी फरज पड़ी हती। आ साथे ज 30 जेटली रबर बुलेट नुं पण फायरिंग करवामां आव्युं हतुं। आ जूथ अथડામણ दरमियान एक पोलीस कर्मीने पेटमां छरी वागता गंभीर इजा पण पहोंची छे, જેથી તેમને સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આણંદના બોરસદ શહેરમાં બે કોમ્બ વચ્ચે ભારે અથડામણ બાદ પથ્થરમારો થયો હતો। હનુમાન મંદિર પાસે સ્થાનિક નાગરિક પર ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ વિવાદ વધુ વકર્યો હતો। જે બાદ એસપી ડીવાયએસપી સહિત સ્થાનિક પોલીસ ટુકડીઓ બોરસદમાં ખાબકી દેવામાં આવી હતી। તોફાની ટોળાએ શહેરના દેરાસર પાસે લગાવેલા સીસીટીવીને પણ નુકસાન પહોંચાડ્યું હતું। વિવાદ વકરતા એસઆરપીની બે કંપનીને બંદોબસ્ત તૈનાત કરવામાં આવી છે। આજે અચાનક થયેલી બબાલ બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું કે આ પથ્થરમારો હતો તે પૂર્વ આયોજિત હતો। આણંદના બોરસદની આ ઘટના સામે આવી છે, જ્યાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। વિવાદ વકરતા એસઆરપીની બે કંપની હતી, તેને ઘટના સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી। અનેક લોકોએ ચર્ચાએ જોર પકડ્યું છે કે આજે પથ્થરમારો થયો તે પૂર્વ સુનિયોજિત હતો। 9:30 વાગ્યાની આસપાસ એક ધાર્મિક સ્થળ છે, જેની બહાર એક વિવાદિત પ્લોટ આવેલો છે। આ વિશે વધુ માહિતી આપવા સંવાદદાતા સ્નેહલ પરમાર જોડાયા છે। તો સ્નેહલ, જે રીતે આ જૂથ અથડામણની ઘટના સામે આવી છે, તો શું છે સમગ્ર વિગતો? માલતી, રાત્રે એકાએક બે સુધી એકબીજાની સામસામે આવી ગયા, અને જોતજોતામાં પરિસ્થિતિ એવી વણસી કે પોલીસને પણ કદાચ શ્વાસ અદર થઈ ગયો હશે। અને મોટી સંખ્યામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો। પોલીસે ઓછામાં ઓછા 50 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા, એટલે તમે સમજી શકો છો કે કેટલી મોટી જૂથ અથડામણ રાત્રે થઈ હશે જી। અને આનાથી પણ વધુ આગળ જઈએ તો પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે 30 જેટલા રબર બુલેટ ફાયર કર્યા જી। અને આજુ ખેડા જિલ્લાની પોલીસ અને આજુબાજુના અન્ય જિલ્લાઓની પોલીસને પણ રાત્રે ત્યાં આગળ ખડકવામાં આવેલી છે, અને પરિસ્થિતિ કાબુમાં લેવામાં આવી છે જી। સ્નેહલ, આ ઘટના દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે એક પોલીસ કર્મીને પણ પેટમાં છરી વાગતા ગંભીર ઈજાઓ પહોંચી છે, તો એમની અત્યારે સ્થિતિ શું છે? જી મેડમ, એ બાબતની અંદર અત્યારે મેં બોરસદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો, ત્યારે જાણવા મળેલું છે કે મોડે પેલા બુરખા જેવું પહેરીને અમુક રસ્તો આ ટોરાની અંદર દેખાયા, જેમાં એક વ્યક્તિએ એક પોલીસ આ રીતે છરી મારીને ઈજા પહોંચાડી છે, અને અન્ય 3 જણોને પણ ઈજા પહોંચી છે, જે સમગ્ર લોકો અત્યારે સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં દાખલ છે જી। સ્નેહલ, તો હનુમાન મંદિર પાસે જે નાગરિક પર ચપ્પાથી હુમલો થયો, જે બાદ આ વિવાદ વકર્યો હતો, આ વિવાદ થવાનું કારણ જાણી શકાયું છે ત્યાંથી? ના, એક્ચ્યુઅલી મેં આણંદ જિલ્લાના તમામ પોલીસ કર્મીઓ સાથે સંપર્ક કરેલો છે, તો તમામનું એવું કેવું છે કે તપાસ ચાલુ છે, હજી સુધી એફઆઈઆર દાખલ થઈ નથી પોલીસ તરફથી જી। બિલકુલ, તો આ કહેવામાં આવી રહ્યું છે, ત્યાંના સ્થાનિકોનું એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે પથ્થરમારો થયો એ પૂર્વ સુનિયોજિત હતો, કે પથ્થરમારાની જે હતું તે પહેલેથી જ કાવતરું ઘડી લેવામાં આવ્યું હતું, તો એના વિશે શું કહેવું છે? ના, ત્યાંના સ્થાનિક લોકો સાથે વાત કરતા તેમનું એવું કહેવું છે કે દેશની અંદર અત્યારે જે રીતે એક રાજકીય અગ્રણીના સ્ટેટમેન્ટ દ્વારા જે બબાલો ચાલી રહી છે, દેખાવો ચાલી રહ્યા છે, તેની માટે ગુજરાત સળગાવવા માટેનો બી આ એક પ્રયત્ન હોઈ શકે જી। સ્નેહલ, તો એ કારણ જાણી શકાયું છે કે કયા વિવાદથી આ બંને જૂથ વચ્ચે પથ્થરમારાની આ ઘટના બની હતી? ના, એ હજી તપાસમાં પોલીસ તપાસમાં બહાર નથી આવ્યો, અને ત્યાં સ્થાનિક નાગરિકોને પૂછવામાં આવ્યું તો એમણે એવું જ કીધેલું કે કોઈ એવું મોટું કારણ નથી જેના કારણે આટલો મોટો બે જૂથો સામસામે આવી જાય, આટલો મોટો પથ્થરમારો થાય, એ પોલીસ તપાસમાં જાણવા મળશે કે હકીકત શું હતી જી। સ્નેહલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આણંદના બોરસદમાં બે જૂથ અથડામણની ઘટના સામે આવી હતી। વિવાદિત પ્લોટ આવેલો છે, આ પ્લોટમાં અન્ય ધાર્મિક સમુદાયના લોકો ઈંટ નાખતા હતા, જે બાદ બંને કોમના લોકો વચ્ચે હતી તે બોલાચાલી થઈ હતી, જે બાદ સ્થાનિક પોલીસના માણસોએ બંને કોમના લોકોને સમજાવવાનું કાર્ય કર્યું હતું। આ વિવાદિત પ્લોટ છે, તેના પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી શાંતિ જાળવવાનું કહેવામાં આવ્યું હતું।
આ સાથે જ નગરપાલિકા પ્રમુખ અને તેમની ટીમ પણ બંને કોમના લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એક કોમના લોકોએ અન્ય કોમના લોકો પર માથાકૂટ કર્યો હતો અને ઝઘડો કર્યો હતો, તેમાં બે જૂથ વચ્ચે અથડામણની આ ઘટના સામે આવી છે। પોલીસે 50 ટિયર ગેસના જે સેલ હતા તે છોડ્યા હતા। ફાયર વિભાગની 39 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી।